વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું કે બીએસસી નર્સિંગ છે જનરલ નર્સિંગ છે ઓર ફિઝિયોથેરાપી છે એ બધા માટે જે ઓનલાઈન પિન ખરીદવાનો છે તે પિન કઈ રીતે ખરીદવાનો છે સૌથી પહેલાં તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ પહેલાં એક્સિસ બેન્કમાંથી પિન મળતો તો પણ આ વર્ષે એક્સિસ બેન્કમાંથી તમને પિન મળશે નહીં પ્રવેશ સમિતિની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એમ ઈડી એ ડી એમ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ ખોલો આ વેબસાઇટની લિંક હું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ જેવું વેબસાઇટ ખોલશો એટલે તમને આ રીતનું ફ્રન્ટ પેજ દેખાશે તે પેજ ઉપર નીચે તરફ અહીંયા તમને અપગ્રે અન્ડર ગ્રેજ્યુએશન એડમિશન દેખાશે તેની નીચેની બાજુએ ક્લિક કરવાનું છે લેફ્ટ સાઈડ પર તમને અન્ડર ગ્રેજ્યુએશનની અંદર બીપીટી બીએસસી નર્સિંગ જીએનએમ એ દેખાશે તેના પર ક્લિક કરો જેવું ક્લિક કરશો એટલે આ રીતનો પેજ ખુલશે તેમાં સૌથી પહેલાં ઉપર આવશે ઓનલાઈન પિન ખરીદવા માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ લેફ્ટ સાઇડ પર તમને ફર્સ્ટ બોક્સ આવશે ઓનલાઈન પિન પરચેસ તેના ઉપર ક્લિક કરવાનું છે જેવું એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતની તમને વિગત માગશે બધી કે એચએસસી સીટ નંબર બારમા ધોરણનો નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર એચએસસી સીટ બારમા ધોરણની માર્કશીટ પ્રમાણે તમારું નામ લખવાનું છે ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર કે જેના પર ડૂ નોટ ડૂ નોટ ડિસ્ટર્બ રજિસ્ટર ના હોય તેવો બસો રૂપિયા અમાઉન્ટ નાખવાનું છે પછી જે અહીંયા કેપ્ચરમાં ઇમેજ આપેલી હોય આ ઇમેજ તે ઉપરના બોક્સમાં નાખવાની છે અને પે પર ક્લિક કરવાનું છે એટલે આની અંદર આ બધી માહિતી આપણે જે ઉપર સમજાવી ગઈ તે જ પ્રમાણે છે જેવો તમે નાખશો એટલે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે બરાબર ઓટીપી એ પછીની વાત છે એ પહેલાં તો તમે આપણે જે ઉપર જે સમજાવી ગયા તે પ્રમાણે રજીસ્ટ્રેશન પેલું ડિટેલ ભરવાની છે હવે તમે જેવી ડિટેલ ભરીને પે પર ક્લિક કરશો એટલે તમને પાછી તમારી ડિટેલ એકવાર બતાવશે એ ડિટેલ એકવાર જોઈ લેવાની છે કે એમાં કોઈ ભૂલ નથી ભૂલ હોય તો સુધારી લેવાની છે ત્યાર પછી પે પર ક્લિક કરવાથી એક્સિસ બેન્ક ઇઝી પેનું પેજ ખૂલશે આ રીતનું એક પેજ આવશે તો એની ઉપર તમારે ધોરણ બારનો સીટ નંબર તમારું નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી એ બધું ચેક કરી લો એકવાર ત્યાર પછી તમારે આપની પસંદગી મુજબ ઇન્ટરનેટ બેન્કિંગ અથવા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ પસંદ કરો તમારે ભાઈ નેટ બેન્કિંગથી કરવું તેના પર ક્લિક કરો ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પે કરવો તેના પર ક્લિક કરો પછી પેમેન્ટ કરવા માટે અહીંયા પ્રોસીડ પર ક્લિક કરો અને જો કોઈએ ઇન્ટરનેટ બેન્કિંગથી કરવું હોય તો એના પર ક્લિક કરી અને પછી પ્રોસીડ પે પ્રોસીડ ટુ પે પર ક્લિક કરો પછી ઇન્ટરનેટ બેન્કિંગથી કોઈ કરવા નેટ બેન્કિંગથી કરવા માગતા હોય તો એમ પિન કરવાનું છે એ પ્રમાણે કોઈનું એક્સિસ બેન્કમાં એકાઉન્ટ હોય તો તમને ખ્યાલ હશે એ બધી ડિટેલ તમારી એમપિન યુઝર આઈડી નાખવાની છે મોબાઈલ નંબરથી લોગ ઇન કરવું હોય તો બાજુમાં ક્લિક કરી દેવા યુઝર આઈડીથી કરવું તો યુઝર આઈડીથી રજીસ્ટર મોબાઈલથી કરવું તો મોબાઈલથી એ ક્યારે થશે એક્સિસ બેન્કમાં એકાઉન્ટ હશે તો જ બાકી તો તમે ક્રેડિટ ડેબિટ કાર્ડથી કરો ચલો આ એક્સિસ બેંક યુઝર્સ માટે છે જો ક્રેડિટ કાર્ડથી તમે કરતા હો તો શું કરવાનું છે ક્રેડિટ કાર્ડથી કરશો એટલે તમને તમારા ક્રેડિટ કાર્ડ ઉપર જે પણ નામ હશે પછી ક્રેડિટ કાર્ડ નંબર હશે સીવીસી હશે મંથ યર એ બધી જ માહિતી પૂછશે એ માહિતી ભરી અને પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે અને પછી તમારે કાર્ડનો પ્રકાર કે તમારા કાર્ડ ઉપર શું છે મેસ્ટ્રો કાર્ડ છે માસ્ટર કાર્ડ છે વિઝા કાર્ડ છે તે અને તમારો કાર્ડ નંબર સીવીસી કોડ યર અને એ બધી માહિતી નાખવાની છે કોઈપણ બેંકનો એટીએમ ડેબિટ કાર્ડ હશે તો એની મદદથી થઈ શકશે પછી કાર્ડનો જ અમારી જે વેલિડિટી છે ક્યાં સુધીની છે તે તમારે સિલેક્ટ કરવાની છે મંથ એનો યર સીવીસી કોડ એ બધું જ તમને તમારા એટીએમ કાર્ડ ઉપર જોવા મળશે એ બધું થઈ જાય પછી સબમિટ બટન જે કરું તેના ઉપર ક્લિક કરો પછી તમને બેંકમાંથી ઓટીપી તમારા નંબર પર આવશે એ ઓટીપી જે પણ આવે તેના પર પાછો નાખો પિન અને પછી સબમિટ કરો અહીં તમને દેખાય છે ઓટીપી દાખલ કર્યા પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે અને જેવું ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે તમને અહીંયા દેખાશે પછી અહીંયા દર્શાવેલું યુઝર આઈડી અંક અથવા યુઝર આઈડી જે આપેલો છે તે તમારે નોંધી લેવાનો છે આપણા મોબાઈલમાં યુઝર આઈડી અને પિનનો નીચે દર્શાવવા મુજબ એસએમએસ આવે તો તે સાચવી રાખવાનો છે આ યુઝર આઈડી અને પિનનો મેસેજ આવશે તમારા પર તેનાથી તમે રજીસ્ટ્રેશન કરી શકશો ઓનલાઈન પિનની ખરીદી કર્યા પછી આપણા મોબાઈલમાં એસએમએસ આવશે તે પ્રક્રિયા પ્રવેશ પ્રક્રિયા સમાપ્ત થાય ત્યાં સુધી સાચવીને રાખવાનો અન્ય જગ્યાએ લખીને રાખવો પછી તમારે ટ્રાન્ઝેક્શનનો જે નંબર છે તે નંબર નાખવાનો છે પછી ફૂલ નેમ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ સકશે આ બધું બતાવશે અને પછી રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે પ્રવેશ સમિતિની વેબસાઇટ કુલસે આ બધું તમારું પહેલાં પેમેન્ટ થઈ જશે પછી તમને રજીસ્ટર પર ક્લિક કરશો પછી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થશે કે પિન ખરીદ્યા પછી હવે રજીસ્ટ્રેશન ચાલુ થશે પછી આ રીતનું પેજ ખુલશે તેમાં તમારે અહીંયા ક્લિક કરવાનું છે ક્લિક હિયર ફોર ધ ન્યૂ રજીસ્ટ્રેશન એના પર ક્લિક કરશો એટલે હવે આમાં લખેલું છે કે કોઈ કારણસર જો પિન ખોવાઈ જાય તો નક્કી કરેલ પેનલ ટી ભરીને હેલ્પ સેન્ટર ખાતેથી પિન મેળવી શકાશે ચાલો બીજી કોઈ હવે કઈ રીતના રજીસ્ટ્રેશન કરવાના છે તેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવશું